નમસ્કાર મિત્રો, જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં ફરીથી આપનું સ્વાગત છે. આપ જાણો છો, મુખ્ય સેવિકાની પરીક્ષા 23 નવેમ્બરના રોજ યોજાનાર છે અને તે સંદર્ભમાં કોલ લેટર ક્યારે નીકળશે અને અન્ય માહિતી માટે તમે ચોક્કસ આ આઇકોન પર ક્લિક કરજો કે જેનાથી તમને કોલ લેટરની તારીખ મળી રહેશે. બીજી વાત કરીએ આપણે આજના વિડીયો સંદર્ભે, તો આજનો વિડીયો છે મિત્રો મુખ્ય સેવિકાની પરીક્ષા માટે 100% ઉપયોગી બને તેવા 25 પ્રશ્નો છે તમારી સમક્ષ રજૂ કરવાના ઉદ્દેશ્યથી આજનો વિડીયો બનાવવામાં આવેલો છે મિત્રો. આનો ભાગ 1 આજે રજૂ કરીએ છીએ, ભાગ 2 ટૂંક સમયની અંદર જ રજૂ કરવામાં આવશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે તમારે સબસ્ક્રાઈબર બટન પ્રેસ કરવું પડશે અને બાજુમાં આવેલો બેલ આઇકોન ક્લિક કરવાનો રહેશે. વાત કરીએ હવે પ્રશ્ન ક્રમાંક 1ની. એક નાનકડી એવી બીજી વિનંતી કે જો અમારો વિડીયો ગમે તો તમે ફટાફટ એને લાઇક કરવાનું ચોક્કસ ન ભૂલતા. બીજા તબક્કાનું અધિષ્ઠાન કયું છે? મન. બાળકને લાડ અને પ્રેમથી કેટલા વર્ષની ઉંમરથી સુધી ઉછેરવું જોઈએ? 5 વર્ષ. નર્સરી પદ્ધતિ કયા દેશમાં ઉદ્ભવી હતી? યુરોપમાં. મેડિસિન કિટમાં કેટલા પ્રકારની દવા આપવામાં આવે છે? 10 પ્રકારની. બુદ્ધિ એ કયા તબક્કાનું અધિષ્ઠાન છે? 3. આહાર અને નિંદાનો સંબંધ કયા કોષ સાથે છે? પ્રાણાયામ. મોન્ટેસ્ટરી પદ્ધતિના પ્રણેતા કોણ છે? મારિયા. હસ્તકલાનો વિકાસ કઈ પદ્ધતિમાં થાય છે? કિન્ડરગાર્ડન. આપણા શાસ્ત્રોમાં આપણા જીવનને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે? 4 ભાગમાં. ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1960માં. બાળકો શેમાં રમતા કદી થાકતા નથી? માટી અને પાણીમાં. સાહિત્ય, સંગીત અને કલા વગરનો માણસ કોના જેવો છે? પશુ જેવો. માનવીનો એ અનુભવ કયા માધ્યમથી થાય છે? માનવી દરેક જે અનુભવ કેળવતો હોય છે એને જ્ઞાનેન્દ્રિય મારફત થતો હોય છે. આપણા જીવનની અંદર અને આપણા શરીર સાથે જે જ્ઞાનેન્દ્રિયો જોડાયેલી છે તે આપણે જીવનની અંદર અનેક બાબતોની અંદર ઉપયોગી થતી હોય છે. અને આ જ્ઞાનેન્દ્રિયોના પ્રકાર છે મિત્રો 6 છે, એ પણ ખાસ નોંધી લેજો. ત્યાર પછી કોણે પોતાની જીવન રચના અન્ય સજીવો કરતા શ્રેષ્ઠ બનાવી છે? મનુષ્યએ. શિક્ષણની શરૂઆત કયા અનુભવથી થાય છે? જીવનના. પાપમય કોષના વિકાસના કારક તત્વો કેટલા છે? 4. જેમ જેમ બાળકની ઉંમર વધશે તેમ શું ઓછું થાય છે? ગ્રહણ શક્તિ. માતા પિતા દ્વારા મળેલા સંસ્કારો કયા છે? આનુષાંગિક, એટલે કે જે વંશાનુગત મળતા હોય છે તેવા સંસ્કારોની અંદર માતા પિતાના સંસ્કારોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો અનુભવ લેવા આત્મતત્વ કયું સ્વરૂપ ધારણ કરે છે? ચિત્તનું. મનોવૈજ્ઞાનિક કદની દ્રષ્ટિએ સંપૂર્ણ જીવનકાળમાં વિદ્યાલય ભણવાની અવસ્થાના કેટલા વર્ષ હોય છે? 16 વર્ષ. શિશુ શિક્ષણની કઈ પદ્ધતિમાં ગૃહ કાર્ય હોતું નથી? આંગણવાડી. મિત્રો, તમને ખાસ યાદ કરાવી દઉં કે જે આજે આપણે 25 પ્રશ્ન જોવાના છીએ એની અંતમાં એક પ્રશ્ન પૂછવામાં આવશે જેનો જવાબ તમારે ભૂલ્યા વિના કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. શિશુ શિક્ષણની કઈ પદ્ધતિમાં ગૃહ કાર્ય હોતું નથી? આંગણવાડી. 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયોનો વશમાં રાખનાર કોણ હોય છે? આત્મા. એકાગ્રતા, શાંતિ, અનાશક્તિ અને બુદ્ધિ ને વશમાં કરવા એ કયા કોષના વિકાસના પાસા છે? વિજ્ઞાનમય. કઈ ઉંમરના બાળકોને શાળા પૂર્વના બાળકોની શ્રેણીમાં રાખવામાં આવે છે? 1 થી 6 વર્ષ. અને છેલ્લો આજનો 25મો પ્રશ્ન છે, ફબેલ કિન્ડરગાર્ડન પદ્ધતિના પ્રણેતા કયા દેશ છે? યુરોપ. અને છેલ્લે હવે જે આપણે 25 પ્રશ્ન જોયા અને તેની અંતે આ પ્રશ્ન છે એનો ઉત્તર તમારા કમેન્ટ બોક્સની અંદર ભૂલ્યા વિનાનો આપવાનો છે. એવા ઘણા બધા વ્યુઅર્સ છે કે જે ઓલવેઝ કમેન્ટ કરતા રહે છે, તો તે બધાનો અમે દિલથી આભાર માનીએ છીએ. અમે દરેક બને તેટલી કમેન્ટો વાંચવાનો પ્રયાસ કરીએ છીએ, ઉત્તરો પણ આપવાનો પ્રયાસ માટે અમે બંધાયેલા છીએ. તો કમેન્ટ કરવાનું ચોક્કસ ન ભૂલતા, સાથોસાથ વિડીયો આપને ગમ્યો કે નહીં એ પણ
જણાવજો. શિશુ શિક્ષણની કઈ પદ્ધતિમાં ગૃહ કાર્ય હોતું નથી? આનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. વિડીયો જોવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરીથી ટૂંક સમયની અંદર મુખ્ય સેવિકા અને અન્ય ભરતી પરીક્ષાઓના સંદર્ભના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. થેન્ક યુ.